मित्रों तमामने मारा नमस्कार। अगाउ आपणे भाग चार सुधी धोरण छनुं जे सातमा चेप्टरनुं गणितनुं अपूर्णांक संख्याओमां समझ्या बाद हवे भाग पांचनी आपणे शरूआत करवा जई रह्या छे, जेमां अगाउमां विद्यार्थी मित्रों आपणे भाग चारनी अंदर स्वाध्याय 7.3 दाखला नंबर 5 ए એટલે સુધી આપણે સમજ્યા છે। હવે સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 5 બી થી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે એની નેક્સ્ટ સ્લાઇડની અંદર। તો ચલો આપણે સમજીએ। હવે જો બીની અંદર તમે જોશો તો જેનો છેદ 4 હોય તેવો સમ અપૂર્ણાંક શોધવાનો છે, તેવો 36/48 सम अपूर्णांक शोधवाना छे। तो अहीं आपणे एनो अंश नथी आप्यो तो ए आपणे धारी लईशुं 4 ए धारी लईशुं। ए शुं धारी लईशुं? ए बराबर छे। हवे आपणे ऊपर प्रमाणेनी ज रीत करवानी छे, एटले चलो ए छेदमां जेनो छेद केटलो छे 4, तो ए छेदमां 4 ए सम अपूर्णांक लई लीधो अने एनी सामेनो जे सरखो अपूर्णांक छे એ બરાબર 36/48 કેટલો છે? 36/48। હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું એટલે કે ભાગાકારની અંદર જે સંખ્યા છે એને ગુણાકારની અંદર જશે ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ અને ડાબી બાજુથી જમણી બાજુ, એટલે 48 છે એના જોડે આવશે અને 4 છે 36 જોડે, એટલે એ ગુણ્યા 48 બરાબર 36 × 4। હવે આ 48 છે એ જોડે ગુણાકારમાં છો તો બરાબરની જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે। તો અહીંયા તમે અહીંયા જુઓ બી બરાબર 36/4/48। તો હવે આપણે અહીંયો 36ના પણ અવયવ પાડી દીધા છે છેદ ઉડાડવા માટે, સરળતા રહે એટલા માટે। તો 12/3 એટલે 36 અને 4 તો હતા જ, ત્યારબાદ 48ના પણ બે અવયવ પાડ્યા છે 12 × 48। તો અહીંયો હવે એના પછી જોઈશું તો 12 છે ને ઉડી જાય છે અને 4 ઉડી જશે બરાબર, તો ઉપર વધશે કેટલા? તો 3, તો આમ બી બરાબર 3। તો આનો જવાબ આવ્યો આમ એની જગ્યાએ આપણે અહીંયા સોરી વિદ્યાર્થી મિત્રો આપણે એ ધાર્યું હતું પણ અહીંયા ભૂલથી આપણે બી લખાઈ ગયું છે, એટલે તમારે બી અને એ બંને સમાન સમજવાના, એટલે આનો જવાબ આવશે 3/4 = 36/48 બરાબર। શું થશે? 36/48। તો આમ માગેલો અપૂર્ણાંક છે એ શું આવશે? 3/4 બરાબર છે। તો અહીંયો દાખલા નંબર 5 પૂરો થઈ ગયો છે। હવે આપણે દાખલા નંબર 6 સમજીશું। ચલો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 6ની। વિદ્યાર્થી મિત્રો તો સૂચના આપી છે આપેલ અપૂર્ણાંકો સમાન છે કે નહીં તે ચકાસવાનો છે, એટલે કે તમને અહીંયા બબ્બેની જોડીમાં અપૂર્ણાંકો આપેલા હશે અને એ સમાન છે એટલે કે સમ અપૂર્ણાંકો છે એ ચકાસવાના છે। તો એને આપણો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં બંનેને ફેરવા પડશે ત્યારબાદ જ ખ્યાલ આવશે। તો પહેલો જે સમ અપૂર્ણાંક છે તો એ જુઓ એ બરાબર એની કિંમત આપી છે એ 5/9 અને 30/54, એમ બીમાં આપેલું છે 3/10 અને 12/50, સી દાખલામાં આપેલું છે 7/13 અને 5/11। તો હવે આપણે એથી શરૂઆત કરવા જઈ રહ્યા છે, તો ચલો એની અંદર જોઈએ જવાબમાં। ચલો એ 5/9 અને બીજો છે 30/54, તો એ 5/9 આપણે છેદ ઉડતા નથી પરંતુ 30/54 છેદ ઉડશે તો એને આપણે ઉડાડવાનો પ્રયત્ન કરીશું। તો 5/9 અને 30/54 એ સમ અપૂર્ણાંક હોય તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બીજી એક ટૂંકી રીત લીધેલી છે, બંનેનો ચોકડી ગુણાકાર કરી દઈશું, એટલે 5/54 જોડે ગુણવાના અને 9/30 જોડે ગુણવાના, જો બંનેનો ગુણાકાર બંને બાજુ સમાન આવે તો આનો સમ અપૂર્ણાંક કહેવાશે અને નહીં આવે તો નહીં કહેવાય, એટલે 5/54 = 30/9 થવા જોઈએ બરાબર।
तो चलो अपने सरखा थाय तो बन्ने नो गुणाकार करिए तो 5×54 करीशु तो 5×54 तो 5×4=20 5×5=25 25 तो 25 में 2 उमेरी एटले 27 तो 270 नो जवाब आयो एम अहीं 30×9 तो 9×27 અને પાછળ એક મીંડું ચડાવી દેવાનું તો 270 થયા આમ બંને બાજુ 270 આવે તો એનો મતલબ કે આ બંને અપૂર્ણાંકો કેવા છે સમાન છે માટે 5/9 અને 30/54 એ બંને અપૂર્ણાંકો સમાન અપૂર્ણાંકો કહેવાશે બરાબર તો આ જ રીતે બાકીના બે દાખલા પણ ગણવાના છે સેમ રીત છે આની અંદર ચલો આપણે સમજીએ તો બીની અંદર 3/10 અને 12/50 આપેલા છે તો 3/10 અને 12/50 સમ અપૂર્ણાંક હોય તો એને આપણે ચોકડી ગુણાકાર કરીએ એટલે 10×12 કરીશું અને 3×50 3×50 અને 12×10 તો બંને સમાન થવા જોઈએ ચલો આપણે બંનેનો ગુણાકાર કરીશું તો હવે નીચે તમે જોશો તો 3×50 તો 3×50 એટલે 5×15 અને પાછળ મીંડું ચડાવી દીધું એટલે 150 થયા તથા 12×10 તો 12×2=120 તો અહીંયા 120 આવ્યા અને અહીંયા 150 આવ્યા તો બંને અલગ થઈ ગયા તો આમ 150 = 120 નથી બરાબર અને ઉપરલી 2 હોય એટલે કે બરાબર નથી એવું વંચાશે બરાબર 150 = 120 એનો મતલબ આ સમ અપૂર્ણાંક નથી તો એના પછીની સ્લાઇડમાં આપણે જુઓ તમને આપેલું છે કે 3/10 અને 12/50 એ સમાન અપૂર્ણાંકો નથી કારણ કે બંનેનો જવાબ કેવો આવ્યો જુદો જુદો આવ્યો છે ચલો સીની અંદર જોઈએ સી 7/13 અને 5/11 રીત સમાન સરખી જ રીત 7/13 અને 5/11 એ સમાન અપૂર્ણાંક હોય તો 7×11 એટલે અહીંયા તમે જુઓ તો 7 અને 11 ગુણાકાર અને 13 અને 5 ગુણાકાર તો બંને સરખો થવો જોઈએ ચલો જોઈશું આપણે સરખો થાય છે કે નહીં તો 7×11 તો 11 × 77 77 આવ્યા તથા 5×13 એટલે 13×5=65 તો અહીંયા 77 અને 65 બંને તમે જુઓ તો સમાન થતા નથી તો 77 = 65 બરાબર તો આમ આ પણ સમાન અપૂર્ણાંક નથી એટલે આપણે જવાબમાં જુઓ કે 7/13 અને 5/11 સમાન અપૂર્ણાંકો નથી સરખા મળ્યા નહીં બંનેના જવાબ એટલા માટે બરાબર તો એ સી દાખલો પૂરો થઈ ગયો એટલે કે દાખલા નંબર 6 પણ પૂરો થયો છે હવે દાખલા નંબર 7 સમજીએ સ્વાધ્યાય 7.3 સૂચના વાંચું છું હું નીચે આપેલા અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો એટલે હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપની રીત આગળ પણ વિદ્યાર્થી મિત્રો આવી ગઈ છે સ્વાધ્યાયની અંદર અને ફરીથી આવી છે તો રકમ આપણે જોઈ લઈએ એ 48/60 બી 150/60 સી 84/98 ડી 12/52 ઈ 7/48 તો આ તમામના આપણે સમ અપૂર્ણાંકો શોધવાના છે બરાબર છે સમ અપૂર્ણાંકો શોધવા માટેની ઘણી બધી રીતો છે પણ ચોપડીની અંદર જે આપેલી છે એ રીત પ્રમાણે જ આપણે જવાનું છે તો અહીંયો પહેલો એ 48/60 તો 48ને આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા ભાગાકારની રીતે તો જો અહીંયો 48 લખેલા છે તો 24×2=48 પછી આમાં અવિભાજ્ય અવયવમાં તમારા આગળ સ્વાધ્યાયની અંદર રીત આવી ગયેલી છે આગળના ચેપ્ટરોમાં તો પહેલામાં સૌપ્રથમ નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગ ચલાવવાના ત્યારબાદ ના ચાલે તો 3 વડે અને ત્યારબાદ ના ચાલે તો 5 વડે આ ક્રમમાં જવાનું સીધે સીધો 5 વડે કે સીધે સીધો 3 વડે કે સીધે સીધો 4 વડે ભાગ ચલાવવાનો નથી બરાબર તો સૌપ્રથમ નાની સંખ્યા 2 વડે
અને ના ચાલે તો જ જવાનું છે, તો આ મેથડ તમારે સમજી લેવાની. ચલો બે ભાગ ચાલે છે એટલે 24 2 48, પછી 12 2 24, 2 6 12, 2 3 6 અને 3 1 3. તો આ ક્રમમાં જો છેલ્લે આપણે 3 1 3 એટલે ટૂંકમાં 1 આવવું જુઓ, 5 1 5 કે કોઈ પણ સંખ્યા હોય છેલ્લે 1 વધે એટલે એટલું પૂરું થઈ જાય. તો આ તમામ એના અવયવ થયા 48ના. તો આનો ગુણાકાર કરીએ આ બધાનો તો 48 આવી જશે, બરાબર. એમ અહીંયા 60ના લઈએ તો 20 30 2 60, 15 2 30, 3 5 15 અને 5 1 5. તો આ આપણા 60ના અવયવ થઈ ગયા, બરાબર. તો આ અવયવ આપણે મૂકીશું. જો 48ના અવિભાજ્ય અવયવ તો અહીં તમે જે લીધા એ રેટ લખ્યા છે 2 2 2 2 અને 3. તો 2 2 2 4 અને 3 આ તમામનો ગુણાકાર કરીશું તો 48 આવશે. જો 2 2 4 4 2 8, 8 2 16 16 3 48, બરાબર. તો આમ 48 આવી જાય. આ તમામને ગુણીએ ને એટલે એ જ રીતે 60ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 3 × 5, તો 2 2 3 5, 2 2 4 3 12 5 60. તો 60 થઈ ગયા અવિભાજ્ય અવયવ. હવે આપણે એના સરખા અવયવો હોય બંનેમાં સમાન એ આપણે અલગ કરવાના છે. જો બંનેમાં 2 છે તો 1 વખત 2, બીજી વારે બંનેમાં 2 છે લઈ લીધા, પછી 1 વાર 3 છે તો એ લઈ લીધા, પણ 5 હવે બંનેમાં નથી, બીજા 2 પણ વધારાના નથી. તો અહીંયો સામાન્ય અવયવ 2 × 2 × 3 એટલે 3 2 6 2 12, 12 અવયવ આવશે. તો બંનેને આપણે શું કરીશું, 12 વડે ભાગીશું. એમ 48 અને 60નો ગુસાઅ કેટલો આવ્યો, 48 અને 60નો 2 × 2 × 3 એટલે 2 2 4 3 12 આવી ગયો. હવે 12 વડે બંનેને આપણે શું કરવાનું છે, ભાગવાનું છે. તો 48 અને 60ના 12 વડે ભાગીશું તો 48 ભાગ્યા 12, તો 12 6 48 એટલે 4 આવી ગયા. 60 ભાગ્યા 12, તો 12 5 60, તો 5 આવી ગયા. તો આમ અતિ સંક્ષિપ્ત રૂપ 4/5, આમ 48 અને 60નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/5 છે. વિદ્યાર્થી મિત્રો, આ રીત તમામ દાખલામાં કરવાની છે, એક જ સરખી રીત છે. અવિભાજ્ય અવયવ પાડવાના બંનેના, પછી સામાન્ય અવયવ લેવાના અને પછી એ સામાન્ય અવયવ વડે ભાગ ચલાવવાનો. તમે સીધે સીધું ડાયરેક્ટ પણ કરી શકો, પણ મેં અગાઉ કીધું એ પ્રમાણે ચોપડીની રીત લીધેલી છે, 12 6 48 અને 12 5 60, એટલે 4/5 સીધો આપણને જવાબ મળી જાય છે, બરાબર. એ રીતે પણ કરી શકો. હવે દાખલા નંબર બી છે, 150/60, તો 150ના અવયવો જો પાડ્યા છે, 75/2 કરીએ એટલે 150, પછી 2 ભાગ ચાલતો નથી એટલે એ જુઓ, 25 3 75, 5 5 25 અને 5 1 5, એમ 60ના ઉપર પાડ્યા તે પ્રમાણે 30 2 60, 15 2 30, પછી 3 5 15 અને 5 1 5, બરાબર. તો આ એના અવયવ પડી ગયા. હવે આપણે 150ના જે અવિભાજ્ય અવયવ હતા, તો અવિભાજ્ય અવયવ કયા હતા, 2 × 2 × 3 × 5 × 5 એટલે 2 3 5 5, આ બધાનો ગુણાકાર કરીશું એટલે 150 આવશે. એ જ રીતે 60ના અવિભાજ્ય અવયવ 2 2 3 5 છે, એટલે 2 2 જો અહીંયો છે ને એ જ લીધા છે, 2 2 3 5, બરાબર. હવે બંનેમાં સરખા અવયવ કયા છે, 150 અને 60માં સામાન્ય અવિભાજ્ય અવયવ, તો બંનેમાં 2 છે, પછી ફરીથી 2 બંનેમાં નથી, પણ 3 બંનેમાં છે અને 5 બંનેમાં છે, એટલે કે 2 3 અને 5 સામાન્ય અવયવ થઈ ગયા. તો 5 3 15 2 30, તો 150 અને 60નો ગુસાઅ, તો સામાન્ય અવયવ મળે એ ગુસાઅ કહેવાય, અને એ ગુસાઅ 2 × 3 × 5 એટલે 30 એનો ગુસાઅ મળ્યો, બરાબર. ચલો હવે 30 વડે બંને ઉપર નીચે અંશના છેદને ભાગીશું, 150/30, તો 30 × 5 કરીએ,
पांच तरी पंदर एट 150 थाय तो 5 आई गया अने 60 भाग्या 30 तो 30 दू 60 એટલે 2 આવી ગયા તો 5 છેદમાં 2 તો આમ અહીંયો 150 અને 60નો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 5 છેદમાં 2 છે કેટલું થશે 5 છેદમાં 2 એના પછી દાખલા નંબર સી જોઈએ બીજી સ્લાઇડની અંદર જો વિદ્યાર્થી મિત્રો સીમાં 84 છેદમાં 98 તો 84ના ભાગ પાડીશું અવિભાજ્ય અવયવ અને 98ના તો 84ને તમે જોશો તો 42 દુ 84 21 દુ 42 3 સિત્તુ 21 અને 7 એકા 7 એમ 98ના પાડીશું તો 49 ગુણ્યા 2 કરીએ એટલે 98 થઈ જશે પછી 49 એટલે 70 70 49 અને 7 એકા 7 તો આ રીતે બંનેના અવિભાજ્ય અવયવ આવી ગયા હવે આપણે 84ના અવિભાજ્ય અવયવ તો 2 2 3 7 છે એ આ લીધા આગળના એ જ રીતે 98ના અવિભાજ્ય અવયવ તો આગળના જે 2 7 7 જે આગળ લીધા છે એ આપણે એના અવયવ હવે બંનેમાં સમાન અવિભાજ્ય અવયવ 84 અને 98ના સમાન અવિભાજ્ય અવયવ કયા તો બંનેમાં 2 છે પછી 1 7 છે પણ બીજો 7 બંનેમાં નથી તો એ 2 અને 7 એના સમાન અવિભાજ્ય મળી ગયા તો અહીંયો 84 અને 98નો ગુસા 2 × 7 એટલે 14 આવશે તો બંને સંખ્યાઓને ઉપર નીચે આપણે 14 વડે ભાગીશું તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણને મળી જશે તો ચલો 84 ભાગ્યા 14 એટલે 14 6 84 એટલે 6 આવી ગયા અને 98 ભાગ્યા 14 તો 14 97 98 એટલે 7 મળી ગયા તો 6 છેદમાં 7 આના અવિભાજ્ય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળી ગયું બરાબર છે હવે એના પછીનો દાખલો છે એટલે 84 અને 98 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4 છેદમાં 5 છે હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 12 છેદમાં 52 તો 12ના અવિભાજ્ય અવયવ પાડીશું અને 52ના તો 2 6 12 2 3 6 અને 3 1 3 એમ 52ના તો 26 2 52 13 2 26 અને 13 1 13 તો આ બંનેના અવિભાજ્ય અવયવ મળી ગયા હવે 12ના અવિભાજ્ય અવયવ તો 2 2 2 3 એ જ રીતે 52ના અવિભાજ્ય અવયવ તો 2 2 અને 13 છે બરાબર હવે બંનેમાં સરખા હોય 12 અને 52માં સામાન્ય અવિભાજ્ય અવયવ તો બંનેમાં 2 છે બીજા 2 પણ બંનેમાં છે એટલે 2 અને 2 એ સામાન્ય અવયવ થયા હવે 12 અને 52નો ગુસા બંનેમાં હોય એવો 2 × 2 એટલે 4 થશે હવે 12 અને 52માં 4 ગુસા છે તો બંનેના 4 વડે ભાગ ચાલશે તો 12 ભાગ્યા 4 એટલે 4 3 12 3 આવી ગયા એમ 52 ભાગ્યા 4 એટલે 13 4 52 તો 13 આનો જવાબ આવી ગયો તો આમ 12 અને 52નો 12 ભાગ્યા 52નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 3 છેદમાં 13 છે કેટલું થશે 3 છેદમાં 13 બરાબર ચલો હવે એના પછી જે છેલ્લો દાખલો ઈ છે એ આપણે સમજીએ જુઓ 7 છેદમાં 28 તો 7ના તો અવિભાજ્ય અવયવ પડતા નથી પરંતુ 28ના પાડીશું તો 14 2 28 2 7 14 અને 7 1 7 બરાબર તો 28 7ના અવિભાજ્ય અવયવ 7 અને 28ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 7 એટલે 2 2 અને 7 છે બરાબર હવે 7 અને 28ના સામાન્ય અવિભાજ્ય અવયવ તો બંનેમાં 7 સરખા છે તો એ 7 લીધા તો 7 અને 28નો ગુસા જે સરખો છે એ આવે એટલે 7 આવશે તો ઉપર નીચે બંનેને આપણે શું કરીશું 7 વડે ભાગીશું તો જુઓ અહીંયો આ ઉપરના 7ના 7 વડે ભાગ્યા તો 7 1 7 એમ 28ના 7 વડે ભાગ ચલાવી તો 7 ચોક
28 એટલે એક છેદમાં 4, આ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું. એટલે કે 7/28નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 7ના જે ટોટલ 5 દાખલા હતા, એ બી સી ડી અને ઈ, એ આપણે અહીંયા પૂરા કર્યા છે. હવે દાખલા નંબર 8 આવશે. તો દાખલા નંબર 8 હવે એના પછી આપણે સમજીએ. તો જુઓ, એ તમને રકમ આપી છે, હું વાંચું છું. દાખલા નંબર 8ની, રમેશ પાસે 20 પેન્સિલ છે, શિલુ પાસે 50 પેન્સિલ છે, જમાલ પાસે 80 પેન્સિલ છે. 4 મહિના પછી રમેશ 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો. રમેશે કેટલી પેન્સિલનો ઉપયોગ કરી લીધો? 10. શિલુએ 25 પેન્સિલનો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો. તો દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો છે? પેન્સિલ, કુલ પેન્સિલમાંથી કેટલામાં ભાગની પેન્સિલનો ઉપયોગ કર્યો? તો હવે બધાના આપણા અપૂર્ણાંક શોધવાના છે. તો ચલો, સૌ પ્રથમ રમેશ વડે પેન્સિલનો ઉપયોગ કર્યો છે એ શોધવાનું છે. તો રમેશ વડે વપરાયેલ કુલ પેન્સિલનો ભાગ, તો એના જોડે કુલ કેટલી પેન્સિલ હતી? ઉપર રકમમાં જુઓ તો 20 પેન્સિલ હતી, અને એને રમેશે 10 પેન્સિલ વાપરી, તો એને વપરાયેલો પેન્સિલનો ભાગ તો 10/20, એટલે કુલ 20માંથી એને 10 વાપરી. હવે એના પછી શિલુએ, બરાબર, આમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લાવીશું એટલે એક મીંડું ઉડી જશે, એટલે 1/2 આનો જવાબ આવશે. બરાબર, જે આગળ આપણે સમજીશું. શિલુએ વપરાયેલ કુલ પેન્સિલ, તો શિલુનો તમે જોશો તો કુલ પેન્સિલનો કેટલામાં ભાગ વપરાયો? તો 50 પેન્સિલ હતી શિલુ જોડે. તમે રકમ જુઓ તો અહીંયા 50 પેન્સિલ છે, એમાંથી એને 25 પેન્સિલ વાપરી છે. બરાબર, તો 50 એટલે 25/50. એના પછી જમાલની વાત આવશે. તો જમાલે વપરાયેલ પેન્સિલનો કુલ ભાગ, તો જમાલ પાસે પહેલાં કુલ કેટલી પેન્સિલ હતી એ જોવાની છે. તો જમાલ પાસે જો રકમમાં 80 પેન્સિલ છે, તો એને કેટલી પેન્સિલ? 40 પેન્સિલ વાપરી છે. તો એનો ભાગ થશે 40/80. બરાબર છે? હવે આપણે આને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાવવાની છે અને શોધવાનું છે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો છે. તો દરેકને કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો શોધવા માટે બધાને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈશું. તો 10/20, તો અહીંયા 10 અને 20નો ગુસાઅ શોધીએ ને તો 10 આવશે. બરાબર, કારણ કે 20 એ 10માં સમાયેલા છે, 10 × 2 = 20, એટલા માટે 10 આવશે. તો 10/10 એટલે 10 × 10, અને 20/10 તો 10 × 2 = 20 એટલે 2 આવશે. 10/20 એટલે 1/2 આનો જવાબ આવી ગયો. હવે એના પછી જે બીજો ભાગ છે, બીજા નંબરનો દાખલો, 25/50, આમ 25 × 2 = 50 થઈ જાય, એટલે ઉપર નીચે 2 વડે આપણે ઉડાડીએ છીએ તો 2 જ વધવાના છે. પણ આપણે રીત પ્રમાણે કરીએ તો 25 અને 50નો ગુસાઅ કેટલો થશે? 25 થશે. તો 25/25, તો 25 × 25 એટલે 1, અને 50/25, તો 25 × 2 = 50 એટલે 2 આવશે. તો 1/2 આનો પણ જવાબ આવશે. એના પછી 40/80, તો અહીંયા 40 અને 80નો ગુસાઅ શોધીએ તો 40 થશે, કારણ કે 40 × 2 = 80 એટલે 80માં 40 સમાયેલા છે, તો એટલે ગુસાઅ 40. તો ઉપર નીચે બંનેને આપણે 40 વડે ભાગ ચાલશે, તો 40/40 એટલે 40 × 40 = 1, 80/40 એટલે 40 × 2 = 80 એટલે 2 આવ્યા. તો 1/2, તો આમ ઉપરના તમામની અંદર 10/20, 25/50 અને 40/80 બરાબર બધામાં 1/2 મળે છે. માટે અહીંયા જવાબ આવશે કે હા, બધાએ કુલ પેન્સિલનો એક સરખો ભાગ એટલે 1/2 ભાગનો જ ઉપયોગ કર્યો છે. બધાનો જવાબ 1/2 આવ્યો, તો સરખા ભાગનો જ ઉપયોગ કર્યો છે. બરાબર છે? હવે અહીંયો દાખલા નંબર જે 8 હતો એ પૂરો થઈ ગયો છે. મેં ચોપડી પ્રમાણેની જ રીત સમજાવેલી છે, તમે આમાં ટૂંકી રીત વિદ્યાર્થી મિત્રો કરી શકો છો, તમારા શિક્ષકની મદદથી ટૂંકી રીત પણ કરી શકાય.
परंतु मैं अछड़ में पकड़ी राखेली है ये प्रमाण लीधी है। समझाती वक्त टूंकी रीत शिक्षक मित्रों आम समझाई सके आटलू लाबू कर वगर पर टूंकी रीते समझी शकाय मेथड प्रमाण आप जवा हो रीते लीधेलू है। सम अपूर्णांकों दाखला नंबर 9 सम अपूर्णांकों की जोड़ी बनाओ सरखा पूर्णांकनी दरेकना बीजा बे उदाहरण लखो એટલે આના જે સમ અપૂર્ણાંકો જે સામ સામેના છે એની જોડી બનાવવાની છે તો એ તમે જુઓ અહીં રોમન અંકમાં 1, 2, 3, 4, 5 સુધી આપેલા છે અને એ બી સી ડી ઈ સુધી આપેલા છે તો એ સામ સામેની જોડી સરખી બનાવવાની છે તો યો રોમન અંકમાં 1માં 250/400 2માં 180/200 A માં 2/3 B માં 2/5 આપેલા છે બરાબર તો એના પછી આપણે જોઈએ તો એમાં બીજા જે આપેલા છે રકમમાં ત્રીજા નંબરમાં 660/990 આપેલા છે C માં 1/2 આપેલા છે M4 ની અંદર 180/360 આપેલા છે D ની અંદર 5/8 આપેલા છે જ્યારે 5માં નંબરનું છે 220/550 અને ઈમાં 9/10 તો એ સામસામેની જોડી સરખી સમ અપૂર્ણાંકની શોધવાની છે પણ એ પહેલાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે અને પછી એની જોડી શોધવાની છે બરાબર તો ચલો આપણે શરૂઆત કરીએ તો અહીં આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે તો પહેલી જે જોડી છે એ 250 અને 400 તો 250 અને 400 મેં યો અવિભાજ્ય હોય પાડ્યા છે 250 તો 125/2 કરીએ એટલે 125 × 2 એટલે 250 અને 25 × 25 પાયો 25 અને 5 × 1 = 5 એ જ રીતે 400 એટલે 200 × 2 એટલે 400 પછી 2 × 100 એટલે 200 અને 50 × 2 = 100 પછી 25 × 2 = 50 અને 25 × 2 = 25 અને 5 × 1 = 5 બરાબર તો આ રીતે અવિભાજ્ય અવયવો પડ્યા તો હવે બંનેમાં જે સરખા હોય એ સરખા વિભાજ્યો લેવાનું થશે ચલો 250ના અવિભાજ્ય અવયવ તો આગળ જે આપણને મળ્યા 2, 5, 5, 5 ત્રણ વખત તો એ રહ્યા એના અવિભાજ્ય અહીં આવી ગયા 2, 5, 5, 5 ત્યારબાદ 400ના અવિભાજ્ય અવયવ આવ્યા તો 400ના કયા કયા 2, 2, 2, 2, 5, 5 જે આગળ હતા એ જ લીધા છે બરાબર છે હવે બંનેમાં સરખા હોય એવા લેવાના છે આપણે તો ચલો બંનેમાં સરખા હોય એવા કયા છે તો 250 અને 400ના સામાન્ય સરખા હોય તો બંનેમાં કયા હતા 2, 5, 5 હતા બરાબર છે તો 250 અને 400ના ગુસા તો 2 × 5 × 5 એટલે કે 25 × 2 = 50 તો બંનેમાં ગુસા કેટલો આવ્યો 50 એનો મતલબ જે 250 અને 400ના આપણે 50 વડે ભાગી નાખીશું તો 250/50 એટલે 25 એટલે 50/50 માં જા 5 આવશે એમ 400/5 એટલે 5×8=40 50 × 8 કરો એટલે 400 થાય એટલે એનો 8 આવશે એટલે 5/8 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવશે તો સામેનામાં તમે જુઓ તો સેમાં 5/8 છે જોડકામાં તો પહેલા નંબરનો જે 250/400 તો એમાં ડી નંબરનું જે જોડકું છે ચોપડીમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે લઈને બેસજો જોડે જ્યારે વિડીયો ચાલુ હોય ત્યારે તો ખ્યાલ આવશે તો 5/8 એ ડી નંબરનું જોડકું એનો સાચો જવાબ સમ અપૂર્ણાંક કહેવાશે હવે એના પછી એટલે કે 5/8ના બીજા બે સમ અપૂર્ણાંકો આપણે હજી લેવાના છે દાખલામાં અહીંયા જવાબ બીજો માગ્યો છે તો ઉપર નીચે 2, 2 વડે 3, 3 વડે 4, 4 વડે 5, 5 વડે 6, 6 વડે એમ ગુણતા જઈએ એટલા સમ અપૂર્ણાંકો આપણને મળતા જ જાય પણ 2 માં ગયા છે એટલે 2 સ્ટેપ જ જઈશું આપણે તો અહીં તમે જુઓ
तो पांच गुणिया बे एट पांच दू दस, आठ गुणिया बे एट आठ दू सोल, दस छेदमा सोल एक समपूर्णांक थयो। पछी ऊपर नीचे त्रण त्रण वडे गुणिया एटले पांच गुणिया त्रण एटले पांच तरी पंदर, आठ गुणिया त्रण एटले आठ तरी चौबीस, एटले तीजा नंबर बीजा नंबरनो समपूर्णांक पंदर छेदमा चौबीस मळे छे। बराबर, तो आ रीते थशे। हवे एना पछी दाखला नंबर बे जुओ, तो 180 छेदमा 200, तो 180 ना तमे जो तो अविभाज्य होय पड़े छे 90, 90 गुणिया 2 એટલે 180, પછી 45 ગુણ્યા 2 એટલે 45 તો 90, 15 તરી 45, 3 5 15 અને 5 1 5, તો આના અવિભાજ્ય અવયવ થઈ ગયા। એ જ રીતે 200 ના તો તમને આગળ આપેલા છે, પણ 180 ના લખી દીધા અવિભાજ્ય અવયવ 2 2 3 3 અને 5 છે। બરાબર, હવે એના પછી જુઓ 200 ના અવિભાજ્ય અવયવ, તો 200 ના અવિભાજ્ય અવયવ તમને આપેલા છે 100 ગુણ્યા 2 એટલે 200, 2 ગુણ્યા 50 એટલે 100, 25 દુ 50, પાયો પાયો 25 અને 5 એકા 5। બરાબર, તો આના અવિભાજ્ય અવયવ 2 2 2 5 5 છે। બરાબર, હવે 180 અને 200 ના સામાન્ય બંનેમાં સરખા હોય એવા અવિભાજ્ય અવયવ કયા, તો 2 ગુણ્યા 2 2 2 અને 5, તો બંને ત્રણે ત્રણનો ગુણાકાર કરીશું તો 180 અને 200નો જે ગુસાઅ છે એ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 કયો આવશે, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 2 2 4 5 20 એટલે 20 આવી ગયો। તો ઉપર નીચે બંને સંખ્યાને આપણે 20 20 વડે ભાગવા પડશે, તો 100 અહીંયો વિદ્યાર્થી મિત્રો થોડીક ભૂલ કરી છે, આપણે 180 ભાગ્યા 20 આવશે એટલે 180 ભાગ્યા 20 એટલે 20 ગુણ્યા 9 કરીશું એટલે 180 આવશે, એ 250 અને 400 કાઢી નાખવાના છે અને એની જગ્યાએ 180 અને 200 લેવાના છે, તો એ 9 આવશે અને 200 ભાગ્યા 20 એટલે 10 આવશે, 20 દાન 200। બરાબર, તો 9 છેદમાં 10 આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી ગયું, એટલે અહીંયો તમારે ખાલી સુધારજો એ અહીંયા 250ની જગ્યાએ 180 અને 400ની જગ્યાએ 200 કરી દેવાના છે। બરાબર, ટાઈપિંગમાં સુધારવામાં ભૂલ થયેલી છે। હવે આમ આનું જે જોડકું છે બીજા નંબરમાં 180 છેદમાં 250નું જે જોડકું છે અંદર ચોપડીમાં જુઓ, તો ઈ નંબરનું જોડકું છે એમાં 9 છેદમાં 10 લખેલા છે, તો એ બંને સમપૂર્ણાંકો કહેવાશે। બરાબર, આની અંદર બીજા વધારાના બે સમપૂર્ણાંકો લેવા છે, તો 9 છેદમાં 10ના આપણે ઉપર નીચે બે બે વડે ગુણીશું, તો 9 દુ 18 અને 10 દુ 20, તો 18 છેદમાં 20। એ જ રીતે 3 3 વડે ઉપર નીચે ગુણીશું, તો 9 ગુણ્યા 3 તો 9 તરી 27 અને 10 ગુણ્યા 3 તો 10 તરી 30, તો આના અવિભાજ્ય 10 ગુણ્યા 3 એટલે 30 એટલે 27 છેદમાં 30 એ સમપૂર્ણાંક મળી ગયો। વિદ્યાર્થી મિત્રો અહીંયો ભાગ 5 આપણે પૂરો કરીએ છીએ, હવે નેક્સ્ટ ભાગ 6થી આપણે જે દાખલા નંબર 3 આ સ્લાઇડમાં બાકી છે એટલેથી હું તમને સમજાવીશ, તો આ ભાગ 5 છે આપણે આટલા સુધી રાખીશું। હું આશા રાખું છું તમામને ખબર પડી ગઈ હશે, તેમ છતાં ના ખબર પડી હોય તો મને ફરીથી પ્રશ્ન કરજો કોમેન્ટ્સની અંદર, તો હું ફરીથી કંઈક નવું આની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરી શકું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમામને।